શબ્દોમાં લખવાનું છે તે ગુજરાતી શબ્દોમાં લખવાનું છે. તો અહીં આપણે અંકો લખેલા છે પણ એને શબ્દોમાં લખવાનું છે એ આપણે અહીંયા બોર્ડ પર જોઈએ. તો પેલો અંક આપેલો છે એ, તો એને સંસ્કૃતમાં કઈ રીતે બોલાય? તો એકમ એટલે એક. બે અંક આપેલો છે એને સંસ્કૃત શબ્દમાં કઈ રીતે લખાય? તો દ્રે એટલે બે. ત્રણ આપેલું છે એને શબ્દમાં લખીએ તો ત્રણ એટલે ત્રણ. ત્રણ એટલે ત્રણ. ચાર આપેલા છે એના ચતવારી એટલે ચાર. ચતવારી એટલે ચાર. પંચ એટલે પાંચ. પંચ એટલે પાંચ. ષષ્ઠ એટલે છ. ષષ્ઠ એટલે છ. તો અહીંયા આપણે જોઈએ આ અંક આપણે છે સંસ્કૃતમાં કઈ રીતે લખાય. તો એક છે એને સંસ્કૃત શબ્દમાં એકમ એટલે એક. દ્રે એટલે બે. ત્રીણી એટલે ત્રણ. ચાર આપેલા એના ચતવારી કહેવાય એટલે એને આપણે ગુજરાતીમાં શબ્દોમાં ચાર લખાય. પંચ એટલે પાંચ. ષષ્ઠ એટલે છ. તો અહીંયા આપણે છ અંકો જોઈ ગયા. હવે આપણે સાતમો અંક જોઈશું. તો એને સંસ્કૃત શબ્દમાં કઈ રીતે લખાય? તો સપ્ત એટલે સાત. સપ્ત એટલે સાત. અષ્ટ એટલે આઠ. અષ્ટ એટલે આઠ. નવ એટલે નવ. નવ નવ દસ માં તો કોઈ ફરક છે નહીં. એના તો નવ એટલે નવ. દસ. દસ એટલે દસ. પછી અગિયાર આપ્યા છે. તો અગિયારને આપણે સંસ્કૃત શબ્દમાં શું કહીશું? તો એકાદશ એટલે અગિયાર. એકાદશ એટલે અગિયાર. દ્વાદશ એટલે બાર. દ્વાદશ એટલે માત્ર. અહીંયા આપણે જોયું સાત સંસ્કૃત અંકમાં આપણું છે સપ્ત એટલે સાત. અષ્ટ એટલે આઠ. નવ એટલે નવ. દસ એટલે દસ. એકાદશ એટલે અગિયાર. દ્વાદશ એટલે બાર. અહીંયા બાર અંકો આપેલા છે. તો બાર અંકોને આપણે સંસ્કૃત અંકમાં જોયું, સંસ્કૃત શબ્દમાં જોઈએ અને ગુજરાતી શબ્દમાં જોઈએ. ઘણી વખત એ રીતે પૂછાય, ઘણી વખત શબ્દમાં આપેલું હોય તો આપણે સંસ્કૃત અંકમાં લખવાનું જોઈએ. તો આપણને સંસ્કૃત અંક લખતા હોવું જોઈએ. આપણે કેટલા તૈયાર કરવાના છે? બાર છે બરાબર. પણ ત્રણમાં કઈ રીતે સંસ્કૃતમાં લખાય, પાંચને કઈ રીતે લખાય બરાબર, અગિયારને કઈ રીતે લખાય એ તમને આવડવું જોઈએ. હવે આપણે આગળ જોડકા જોઈશું. તો જોડકામાં જોઈએ પહેલો અક્ષર છે પંચ. એટલે અહીંયા જોડકાની અંદર અંકમાં જોવાનું છે. તો પંચ એટલે શું થશે? પાંચ. તો પાંચ. અષ્ટ શું આપે છે? અષ્ટ. તો એનો અહીંયા અંક જોવાનો છે. અષ્ટ એટલે આઠ. તો આઠે આપણે છોડીશું. દ્વાદશ એટલે અંકમાં કેટલા અક્ષર થશે? બાર થશે. કયો અંક આવશે? બાર. દ્વાદશ એટલે બાર. ચતવારી એટલે ચાર. તો ચતવારી ને અંકમાં છે આપણે ક્યાં આવેલા છે? અહીંયા.
સમજીએ.